ઊંઝા ઉમિયા મંદિર ખાતે ખેલૈયાઓ મન મૂકી ચૂમ્યા. ઊંઝાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભક્તિભાવથી ઉજવાઈ રહેલ નવરાત્રિ મહોત્સવના બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકી ગરબે રમ્યા હતા. ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા 7-14 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 108 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવિંદ વેગડા સહિતના ખ્યાતનામ ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. મોટાભાગના ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા. યુવાતન જાણે થનગનાટ સાથે હિલોડે ચડ્યા હોય તેવા સુંદર નજારો પણ જોવા મળ્યો હતો. સાથે જ મહિલાઓ માથે તાંબાના ગરબા સાથે ગરબે ઘૂમતી જોવા મળી હતી, જેથી આધુનિકતાની સાથે સાથે પારંપરિક પ્રાચીન શૈલી ગરબાની ઝલક પણ જોવા મળી હતી. ઊંઝા ખાતે યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતીમાં વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય ડૉક્ટર આશાબેન પટેલ, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ એમ કે પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ રિંકુબેન પટેલ, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ અને મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોયલ તેમજ ઊંઝા ઉમિયા માતા સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, ઊંઝા શહેરના અગ્રણીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.